સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ઘણો આનંદ કર્યો અને હવે થોડી વાર અડધી કલાક પણ બેનનો રાઉન્ડ ચાલતો હતો ત્યારે 1100 રૂપિયાની જાહેરાત આવી હતી, પણ ચાલુ રાઉન્ડ હતો એટલે હું નહોતો બોલ્યો. આજાભાઈ નાથાભાઈ સોલંકી એમના તરફથી 1100 રૂપિયા અહીંયા આપવામાં આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણું લોક સંગીત, લોક સાહિત્ય, આપણી સંસ્કૃતિની વાતો, એનો આનંદ, એનું મૂલ્ય કંઈક અનેરું છે. એટલે ફરમાઈશો ઘણી છે. હવે થોડી વાર પાછો છેલ્લો દિવસ છે કાલે, એટલે ભાગવતમાં પાછી સવારે બધા પરિવારને અને બધાને હાજરી દેવાની હોય એટલે અમુક સમય મર્યાદા હોય છે. પણ હું ઘણી વાર બોલ્યો છું અને આજ પણ કહું, જેટલી વાર બોલી અને હવા હેર લોહી ચડે મામા. હા ભાવે શું કયું ના ગાગિયા ને યાદ કરી લીધા, પૂછો લે તઈ. એટલે કોઈ પણ આયર હોય પણ સમગ્ર ભારત વર્ષ ગૌરવ લઈ શકે અને સમગ્ર આયર તો લઈ શકે એવી આયરની દીકરી બોલે, વીર નવઘણને કાગળ લખે અને ચારણ ગીગા બાપુ કોંચાલાની કલમ હાલે તો શું લખે. જાહલ સિંધમાં થઈ છે જપા તને એને ફરમાયો રૂપ ફરમાન પણ આડા આડા પેરા ઉભિયા ખુલી તુરકા તો તે ખુલી તુરકા. એટલે મને બહુ ગમ્યા. કઈ તરકાન મું પર નજર તાકીનું વચન કફરા આંગણકાના કવિરાજ લખે છે. પેટ છે અને મેરું પર્વત જેવો મારો બાપ સદેવાદ બોદર
मेरु तड़ो वड़ बाप मारो जनु पेट सायर ने पने जग बीस करियो वंश जातन तखत बेहारो तने बाप ना ए उपकारनी तर चित मा होई समृद्धि तो नरपति होरट तना नऊ દીકરી શું મારે વધારે તને વિનંતી કરવાની ન હોય પણ વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સ્મરણ ન હોય તો દેવાત બોદર તણી યાદી હજુ દિલ માં હોય તો બાપુ પટા દર તણી બેટી આજ ધીરજ ફૂટી દઈ ધ્રુજતી નરપતિ હોરજ તણા નવગણ મારી બેલ કર જય ભૂપતિ અને હવે ની વાત મારી માં જદી સોનબાઈ હૈરાણી જદી ઉગાની આંખું કતરવા માટે ગઈ તેથી આઠક બાયુ એ બાવડા પકડ્યા હોય ને માથેથી ઓઢણું પડી જાય ને વાળ છૂટા થઈ ગયા હોય ને મોઢામાંથી લાળું પડી જાય ને હે મારા દીકરાને મારી નાખો ઉગાને એમ નહોતી ગઈ મારી માં ઉગાની આંખું કચરવા ગઈ ત્યારે કેમ ગઈ હતી ચિત્ર બતાવે છે કવિ કેમ ગઈ હતી મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી નરપતિ હોરઠ તણા નવગણ મારી બેલ કર જય ભૂપતિ અને અવધિ મહિના તીનની મેં સિંધ મહીપત છે કરી હે નવઘણ તું નો આવ્યા અહીં સુધી સિંધ સુધી તો અમીર હુમરાના રોટલા ગળવા જાઉં ને એ આયરાણી હું નથી ભાઈ અને ભગત બાપુ કહે છે મને કડી ગમે છે કેરુ વિધિ લેખે નો તું જરીએ તાર બરુ વિરાકા પડું મારું રુધિ માં કોમળ રે સમીએ નજરો અવધી
જો વિતા પછી આવીશ તો કોટ કાપડ ગોરની વાત એ મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચુંદલડી મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચુંદલડી આમ આ આબરૂ અને આ ઇજ્જત અને આ મર્યાદા ઈ આપણું ધન છે, ઈ આપણું સાહિત્ય છે. બીજી વાત, બે કડી એક ગીતની મારે કેવી છે, મને ગમે છે એટલા માટે પણ મામા ડાયરો બેઠો છે એટલે ઘણી વખત ઘણાને એવું લાગે કે તમે વખાણ કરો છો. વખાણ કરવા માટે અમે કોઈ દી માઈ કાંગલાના ગીત ગાયા જ નથી. મામા નકર તાલુકા જિલ્લા બધા અમારા જ હોત. કોઈને એવું લાગે તો એ વસ્તુ જુદી છે, એમ ન કરી પણ આ બધા અમને ધક્કા મારે, અમારે રેવાય નહીં, એનું શું કરવું એટલે ગાઈ છે. બાકી એમને મેળ ન આવે. પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે કહી દીધું તું, જે મોટા મોટા રાજા આવી અને સલામ કરતા હતા અકબર બાદશાહને, એ વખતે અમારો દુરશાજી આટા નામનો ચારણ આવે, પાઘડી હરખી કરવા માંડે, પેચ સરખો કરવા માંડે, મૂછ દાઢીઓ આમ ઓળો ટોળો કરવા માંડે. રહીમ ખાન ખાને એકવાર કીધું, રહીમ ખાન અને ખાન ખાન અને અકબર બાદશાહે કે એ ચારણ કો સમજા તો ક્યા સમજતે અપને આપકો, બડે બડે રાજા આકર હમે સલામ કરતે હૈ ઓર યે ચારણ હૈ મેરી ઇજ્જત નહીં કરતા હૈ, મેરી શિસ્ત નહીં રખતા, ઉસકો સમજા દો, મેં જલાલ હું, દિલ્હી કા બાદશાહ હું. એક વાર, બે વાર, ત્રીજી વાર કીધું ને, ત્યારે રહીમ ખાન ખાને દિલ્હીના બાદશાહને કીધું હતું કે જહા અપના ઉસકો ઇસકી મસ્તી મેં રહેને દો, યે ચારણ હૈ, કે ચારણ હૈ તો ક્યા હૈ, મેં શહેનશાહ હિંદુ હું. તેદી રહીમ ખાન ખાને કીધું, જહા અપના એક પ્રતાપ આપકો સેન સે ખાને નહીં દેતા, એક પ્રતાપ આપકો સેન સે સોને નહીં દેતા, તો વો ચારણ કો સેડા તો વો ઘર ઘર સે હજારો પ્રતાપ નિકાલેંગે, ફિર આપ કહાં જાકે સોયેંગે, જબ બોલેંગે તબ કંગાલ ભી પ્રતાપ બન જાયેગા. એટલે ચારણની જીબાન ઉપર માથા દેતા હતા એમનમ નહીં, હાથમાં બોટલું લઈને ગોથા મારતા હોય એ ચારણ માટે કોઈ ખારી સી ગઈ નહોતી, એની વાત નથી. અમારી ફરજ આવે અહીંથી બોલીએ એટલે અમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. સામે બેહવા વાળો કોઈ થોડું ઘણું હાથ એક લઈ ગયો એનો વાંધો નહીં, પણ હું બોલતો હું મારા એક માટે કહું છું તો મારી તો જવાબદારી આવે, કારણ કે હું સમજાવું છું કે આમ કરો આમ ન કરો, એટલે પહેલી જવાબદારી મારી આવે ને. ન બોલતો હું તો વાંધો નહીં, અને હું તો મારા એક માટે કહું છું, કોઈ કોઈને જે કોઈને હું સમજી ન શકતો એવું થાય, કોઈ બીજું હોય ઓલું કરતું હોય તો એના માટે મારે મારે હું મારા માટે તો બોલી શકું એમ, મારા એક માટે મામા ઘણી વાર હું કહું છું. એટલે મને ગમતું આ ગીત કે કોઈને એમ ન થાય પ્રશંસા માટે ઉજળા ઇતિહાસોને જોયા છે, વાંચ્યા છે, એટલે એના ગીતો અમે ગાઈ છીએ. એટલે કે અડી ખમ છે કુળ ગાયા રે આયા રે આયા રે અડી ખમ છે કુળ આયર છે પેટ જે ના હાયર કોઈ દિન હોય કાયર જગ માયવા કાયર
આપણે કોઈ દિવસ રાજ નહીં કરી શક્યા, સપના જોવાનું ભૂલી જવું જોઈએ. એટલે કીધું કે સંસદમાં ઇંગ્લેન્ડ ની માલિકો સંસદ ભરાણી, અને એને નક્કી કર્યું કે એનું કારણ શું છે. તો કે કારણ એક જ છે, ભારતની એવી તાકાત, ભારતની જે પ્રજા છે એટલી બળવાન છે, હાથે મહેનત કરીને ખાવા વાળી પ્રજા છે. બીજી વાત, એની સંસ્કૃતિ એટલી મજબૂત છે કે એને આપણે કોઈ દિવસ રાજન્યા નહીં કરી શકી, જીતી નહીં શકી. અને તેથી અંગ્રેજોએ નક્કી કર્યું, તો બીજું તરવારું થોપવાની કાંઈ જરૂર નથી. એક કામ કરો, પહેલાં ભારતની સંસ્કૃતિને વીખી નાખો, તોડી નાખો, અંદરો અંદર ઝઘડા કરાવી નાખો ને, એટલે પછી ભારતમાં રાજ કરી શકશું. જે જે